કેન્દ્રની મોદી સરકાર દ્વારા સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ કરતા સમગ્ર વિશ્વ ફલક ઉપર ભારતને અગ્રમી અરોળમાં લાવી દીધા લીધે ભારત વિશ્વગુરુ તરફ હરણ ફાળ ભરી રહી છે. આ કાર્યક્રમના ભાગરૂપે દાહોદ જિલ્લામાં કમલમ ખાતે આજે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાવરની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લામાં સંપર્કથી સમર્થન અને વિકાસ તીર્થયાત્રાની અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. તેના ભાગરૂપે આજે પત્રકાર પરિષદનું આયોજન કમલમ ખાતે થયું હતું. ત્યાર પછી પ્રદેશ મીડિયા પ્રભારી કિરેન કોટક અને ટીમ દ્વારા દાહોદ આયુષ્યમાન હોસ્પિટલમાં ભરતી લાભાર્થીઓની મુલાકાત લેવામાં આવી હતી. ત્યાર પછી સાંસદ જસવંતસિંહ ભાભોર, પ્રભારી સતીશ પટેલ, જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર, મીડિયા પ્રભારી હિરેન કોટક સાથે ભાજપના ગરબડામાં ધારાસભ્ય મહેન્દ્ર પોભર અને ગરબડા તાલુકામાં બે જિલ્લા પંચાયતના સીટના નડવાઈ ગામે રાધાશ્યામ સંપ્રદાયના આગેવાનોની મુલાકાત લીધ્યા બાદ શિવશક્તિ મંદિરના ગુરુજી ગણેશપુરી મહારાજી જોડે મુલાકાત થઈ. ત્યારબાદ અબલોડ જિલ્લા પંચાયત સીટના અગ્રણી મનુભાઈ હિહોર તથા પ્રણામી મંદિર ઉમરિયા વાઘજી પરમાર જોડે સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નઢેલાવ જિલ્લા પંચાયત સીટના અગ્રણી રામસિંહભાઈ તનાભાઈ બારૈયા તથા જનસંપર્કમાં કરવામાં આવ્યો હતો. તદુપરાંત આજે ગરબડા તાલુકાના જરી બુજર્ગ એ અબલોડ અને નઢેલાવ જિલ્લા પંચાયત સીટના અગ્રણીઓ જોડે સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. અમારા માટે પણ એક ગર્વની વાત છે કે અમે એ લોકો માટે અમે એ લોકો સેવા આપીએ છીએ. અમને પણ અમે છેલ્લા 5 વર્ષ અમારી ટીમ પણ છે, અમે એના માટે અલગથી આખો નિપણ બનાવ્યું છે તાકે અહીંયા જે પણ ઓપીડી પેશન્ટના જે પણ આવે એમને ઓપીડી પેશન્ટમાં એમને લાઈટ થઈ જાય કે આપણે અહીંયા આયુષ્માન કાર્ડ આપણે અહીંયા બને છે અને આયુષ્માન કાર્ડની અંદર આપણે આ ટ્રીટમેન્ટ લેવાની છે. જે કે બહાર જે આપણે જે મગા મગા જે દવાઓનો ખર્ચા છે જે બહારને આયુષ્માન જે ચાર્જ પર ડે આપણે 10,000 છીએ અને આપણે અહીંયા ફ્રી ઓફ કોસ્ટમાં આપણે અહીંયા ટ્રીટમેન્ટ આપી શકીએ.